આગળના સમાચાર પર નજર કરીએ. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ઓઢા ગામે ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર નાયબ મામલતદાર તેમજ ધારાસભ્ય સિવાભાઈ પુરિયા તેમજ તાલુકા શિક્ષણ અધિકારી અને અનેક તાલુકાના અધિકારીની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આજે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારી યોજના વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં નવા રેશન કાર્ડ, જાતિનો દાખલો, સિનિયર સિટીઝનમાં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ અને વાયવદન યોજના જેવી વિવિધ સરકારી યોજના અંગે માહિતગાર કર્યા હતા, જેમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારજનોને ગેસના બાટલા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરકારી આગેવાનો અને પદાધિકારી ગણ પણ હાજર રહ્યા હતા. જો કે આ સેવા સેતુ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ખેડૂતો મામલે નિવેદન આપતા જણાવેલ, જે બનાસકાંઠા જિલ્લાના દિયોદરને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ફરી રી સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી પણ માંગણી કરી હતી. આજે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા. ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ઓઢા મુકામે જે રાખવામાં આવેલ છે તે દરેક ખેડૂત નાગરિક એનો લાભ લે અને શાંતિપૂર્વક સેવા સેતુ કાર્યક્રમમાં દરેક અધિકારી કર્મચારી અને આજુબાજુ આવેલા ગ્રામજનો શાંતિપૂર્વક કામગીરી કરે અને સહકાર આપે એ સેવા સેતુ કાર્યક્રમ. પહેલાના જમાનામાં કોને કહેતા લોક દરબાર, સરકાર લોકોને દરબાર, એનો હવે ફેરવી અને સેવા સેતુ કાર્યક્રમ. મૂળ હેતુ એક નો એક જ છે. ખાસ કરીને આપણે વાત કરી રી સર્વે ની, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? રી સર્વે ખેડૂતો ખૂબ હેરાન થાય છે, એ વાત 100% સાચી છે. એના માટે વારંવાર સંકલનની મિટિંગમાં પણ અમે 2-3 વખત પ્રશ્નોત્તરી કરી છે. અમને સંકલનની મિટિંગમાં કલેક્ટરે ખાતરી પણ આપી હતી કે અમુક કોઈ પણ ભોગે આનો બીજી વખતનો સર્વે કરાવી અને એનો નિકાલ કરી આવ્યો છું, પણ હજી સુધી ત્યાંનો કાંઈ થયું નથી. એના માટે આવતી સંકલનની મિટિંગમાં બીજી વખત પણ હું આ બાબતે એમનું ધ્યાન દોરી અને ખેડૂતોને પ્રશ્નો કોઈ પણ રીતે નિકાલ થાય. ઘી સર્વેમાં ખૂબ ખોટો સર્વે થયો તો 100% સાચી વાત છે. જગદીશ પડિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, દિયોદર.